हेलो स्टूडेंट्स, आजनो विषय छे लेटर राइटिंग एंड पिक्चर डिस्क्रिप्शन। लेटर राइटिंग नी अंदर तमारे अहीं खाली जगह आपी छे तेने ऊपर आपेला ऑप्शन माथी जोईने पूरवानी छे। तो सौ प्रथम आपणे लेटर छे ए समझिए। जो फिल अप द ब्लैंक्स इन दिस लेटर यूजिंग द एप्रोप्रिएट अल्टरनेटिव्स फ्रॉम दोज गीवन इन द ब्रेकेट्स। एट्ले कि तमने ऑप्शन छे ई कांसमां आप्या छे तेमांथी पसंद करीने लेटर छे एने पूर्ण करवानो रहेशे। हवे लेटर छे ई स्पंदन नामनो व्यक्ति छे एने लखेलू छे, जेनुं एड्रेस आपेलू छे 34 प्रगति रेसिडेंसी पालनपुर। त्यारबाद एनो पिनकोड छे 38500। હવે પહેલી ખાલી જગ્યાની અંદર ડેટ આવે જે તમે ઉપર જોઈ શકો છો। ડેટ 9th January 2016। તો એડ્રેસ પછી ડેટ આવે અને ત્યારબાદ તમે જેને પત્ર લખો છો એનું નામ આવે। તો અહીં છે એક ભાઈ તેની બહેનને પત્ર લખે છે, તો એનો નીચે બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે ડિયર ખેવના દીદી। તો સૌ પ્રથમ ડેટ અને ત્યારબાદ જેને પત્ર લખો છો એ વ્યક્તિ છે એનું નામ લખવાનું રહેશે। ત્યારબાદ આઈ ગોટ યોર લેટર બાય ધ મોર્નિંગ પોસ્ટ ટુડે, એટલે કે મેં તારો પત્ર આજે પોસ્ટ દ્વારા મેળવ્યો। યુ હેવ રિટન એબાઉટ માય નોટ રિપ્લાઇંગ ફોર અ લોંગ ટાઈમ, એટલે કે તે એવું લખ્યું છે કે હું ઘણા સમયથી તને કોઈ પત્રનો રિપ્લાય આપતો ન હતો। યસ યુ આર રાઇટ ઇન ગેસિંગ ધ રીઝન, હા તું સાચી છે, તે જે વિચાર્યું છે એ જ પ્રમાણે મેં હું ઘણા સમયથી કોઈ પત્રનો રિપ્લાય આપતો ન હતો। હવે એનું કારણ છે એ તમને આ પત્રમાં જણાવે છે તે જોઈએ। આઈ એમ ફેસિંગ સમ પ્રોબ્લેમ્સ, એટલે કે હું થોડીક સમસ્યામાં ગૂંચવાયેલો હતો, એટલે કે હું તેને ફેસ કરી રહ્યો હતો, તેની સાથે લડી રહ્યો હતો। મોર ઓવર આઈ ડીડ નોટ નો હાઉ ટુ શેર એન્ડ વુમ ટુ શેર, હવે એનો પ્રશ્ન એવો હતો, એની સમસ્યા એવી હતી કે ખુદ જ મૂંઝાતો હતો અને વધુમાં તેણે શું કહ્યું તો કે મને ખબર નથી પડતી કે હું મારો જે પ્રશ્ન છે, મારી જે સમસ્યા છે એને હું કોને અને કેવી રીતે શેર કરું, કોની સાથે હું એ વાત છે એ શેર કરું। બટ અલ્ટિમેટલી આઈ હેવ ડિસાઇડેડ ટુ શેર ધોઝ કન્ફ્યુઝન્સ વિથ યુ બીકોઝ યુ હેવ બીન માય ગ્રેટેસ્ટ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ ઇન એડિશન ટુ બીંગ અ ગ્રેટ એન્ડ સ્વીટ સિસ્ટર। એટલે એણે વધારે વાત કહેતા કહ્યું, પણ અચાનક જ મેં એવો નિર્ણય લીધો કે આ જે મારા મગજમાં જે ગૂંચવણ છે એને હું તારી સાથે શેર કરું, કારણ કે તું મારી સારી એવી મહાન ફ્રેન્ડ છે, ફિલોસોફર એટલે કે તત્વજ્ઞાની છે, ગાઈડ ઇન એડિશન એટલે કે હાલના સમયમાં તું મારી સારી એવી ગાઈડ છે, એટલે કે તું મને સાચી જ સલાહ આપીશ। તો એક સારી એવી બહેન તરીકે મેં એવું નક્કી કર્યું કે આ વાત છે હું તારી સાથે શેર કરું। ધ ફર્સ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ ફેસ્ડ બાય મી ઇઝ ટુ ડિસાઇડ વેધર આઈ એમ અ કિડ ઓર અ ગ્રોન અપ પર્સન, એટલે કે સૌ પ્રથમ તો હું તને એ મારો પ્રોબ્લેમ કહું કે જે હું અત્યારે હાલમાં ફેસ કરી રહ્યો છું, તેનો સામનો કરી રહ્યો છું, એ મારો પોતાનો છે કે હું ખુદ જ ડિસાઇડ નથી કરી શકતો કે હું એક નાનું બાળક છું કે એક મોટો થતો એક છોકરો છું, એટલે કે હું બાળક છું કે મોટો થઈ ગયો છે મને હજી સુધી સમજાતું નથી। યુ નો આઈ ટર્ન 14 ધીસ મંથ, એટલે કે તને ખબર છે આ મહિને હું 14 વર્ષનો થયો। યસ્ટરડે ઓનલી વેન આઈ વોઝ પ્લેઇંગ વિથ માય પપ્પી એન્ડ ચેઝિંગ ઇટ, મમ્મી ટોલ્ડ મી યુ આર ટુ ઓલ્ડ ટુ પ્લે વિથ પપ્પીઝ, એટલે કે ગઈકાલે માત્ર મમ્મીએ જ્યારે હું નાના ગલુડિયા સાથે રમી રહ્યો હતો અને તેનો પીછો કરી રહ્યો હતો ત્યારે મમ્મીએ મને એવું કહ્યું કે હવે તું એવડો નાનો નથી કે તું નાના એવા ગલુડિયા સાથે રમી શકે।
યુ આર અ ગ્રોન અપ મેન નાવ, હવે તું મોટો થઈ ગયો છે. ધ સેમ ઇવનિંગ, હવે એ જ સાંજે. યુ નો આઈ સજેસ્ટેડ સમથિંગ, મોમ ટોલ્ડ મી મોકિંગલી ધેટ આઈ વોઝ ટુ યંગ ટુ ગીવ એની સજેશન્સ. હવે એ જ દિવસે સાંજની વાત છે કે તને ખબર છે મમ્મીને મેં કંઈક કોઈ વાત માટે સલાહ આપી તો એણે મને તરત જ હસતા જ મોઢે જવાબ આપ્યો કે હજી તું એટલો બધો મોટો નથી થઈ ગયો કે તું મને સલાહ આપી શકે. નાવ હાઉ ઇઝ ઇટ પોસિબલ ધેટ ગ્રોન અપ મેન ઇન ધ મોર્નિંગ બીકેમ ટુ યંગ ઇન ધ ઇવનિંગ. હવે તું મને કે આ કેવી રીતે શક્ય બને કે સવારે હું એક મોટો છોકરો થઈ ગયો અને સાંજે હું પાછો નાનો થઈ ગયો. હવે એ મને સમજમાં આવતું નથી. એટલે કે આ બાળકની, એટલે કે એક ભાઈનો પ્રશ્ન હતો કે એ મોટો છે કે નાનો, એને ખુદને સમજાતું ન હતું. ખુદ અંદરોઅંદર એટલો મૂંઝાયેલો હતો, એટલા માટે તેને આ પ્રશ્નનો સોલ્યુશન લાવવા માટે તેની બેનને પત્ર લખ્યો. આઈ હેવ ઓલ્સો ગોટ પિમ્પલ્સ ઓન માય ફેસ, હવે મારા ફેસ પર, મારા ચહેરા પર હવે ધીમે ધીમે ખીલ પણ થવા લાગ્યા છે. દેટ્સ રિયલી ટેરિફાઈંગ, જે મારી માટે ખૂબ જ આઘાતજનક છે, ભયાનક છે. પ્લીઝ સજેસ્ટ વિચ ક્રીમ ટુ યુઝ, તું મને કોઈ એવું સલાહ આપ કે હું કયું ક્રીમ છે એનો ઉપયોગ કરું તો આ જે ખીલ છે જતા રહે. આઈ ઓલ્સો ફીલ સમ ચેન્જીસ એઝ વેલ ગોઈંગ ઓન ઇન માય બોડી, અને મને મારા શરીરમાં પણ થોડા ઘણા ફેરફાર થતા જણાય છે. આઈ એમ વેરી મચ કન્ફ્યુઝ, હું ખૂબ જ મૂંઝવણ અનુભવું છું. આઈ એમ ઓલ્સો વરીડ એબાઉટ માય સ્ટડીઝ બીકોઝ નેક્સ્ટ યર આઈ વિલ બી ઇન SSC બોર્ડ, અને મને ખૂબ જ ચિંતા થાય છે મારા ભણવાની, કારણ કે આવતા વર્ષે હું 10મા ધોરણમાં આવી જઈશ, એટલે કે SSC બોર્ડમાં હું આવી જઈશ. રેસ્ટ ઇઝ ઓકે, એટલે કે બાકીનું બધું બરાબર છે. પ્લીઝ રાઇટ બેક ટુ મી એઝ અર્લી એઝ પોસિબલ, એટલે કે બને ત્યાં સુધી વહેલો તું મને આ પત્રનો છે એ જવાબ આપજે. રિગાર્ડ્સ યોર લવિંગ બ્રધર સ્પંદન, તારો પ્રિય ભાઈ સ્પંદન. તો અહીં આપણે જોયું કે આપણે આ પત્ર છે એને ખાલી જગ્યાના રૂપે પણ લખી શકીએ છીએ. તો જે રીતે આ વિડીયોની અંદર તમે લેટર છે એને જોયો, એવી જ રીતે ખાલી જગ્યા દોરી અને ખાલી જગ્યા પૂરીને તમારે લેટર છે એ તમારી ફેર નોટમાં લખવાનું રહેશે. ત્યારબાદ બીજો ટોપિક છે, ડિસ્ક્રાઇબ ધ ફોલોઈંગ પિક્ચર્સ ઇન અબાઉટ 60 વર્ડ્સ, એટલે કે અહીંયા તમને થોડાક પોઈન્ટ્સ આપ્યા છે એના પરથી જે તમને ચિત્ર આપ્યું છે એના વિશે તમારે 60 શબ્દો લખવાના રહેશે. તો સૌ પ્રથમ અહીં તમે જોઈ શકો છો કે ચિત્ર એક મેદાનનું છે, એટલે કે શાળાના મેદાનનું, પ્લેગ્રાઉન્ડનું. તો સૌ પ્રથમ પ્લેગ્રાઉન્ડ વિશેનું વાક્ય લખવાનું, ત્યારબાદ મેદાનની અંદર કઈ કઈ વસ્તુઓ છે, ફોર એક્ઝામ્પલ સ્લાઇડ, શીશો, બાઇસિકલ, સ્નેક્સ, વોલીબોલ, રીડિંગ, એટલે કે આટલા પોઈન્ટ્સ આપ્યા છે તેના પરથી તમારે વાક્ય છે એ બનાવવાના રહેશે. તો આપણે અહીં શરૂઆત કરીએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, હવે જ્યારે તમે પિક્ચર ડિસ્ક્રિપ્શન લખો છો ત્યારે સૌ પ્રથમ શેનું ચિત્ર છે એ તમારે લખવું પડે. તો આપણે વાક્યની શરૂઆત આવી રીતે કરી શકીએ, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, આ એક શાળાના રમતના મેદાનનું ચિત્ર છે. મેની ચિલ્ડ્રન આર પ્લેઇંગ હિયર, ઘણા બધા બાળકો અહીં રમી રહ્યા છે. સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઓન ધ સ્લાઇડ્સ, થોડાક બાળકો છે એ લસરપટ્ટીમાં રમી રહ્યા છે. ટુ ગર્લ્સ આર પ્લેઇંગ ઓન ધ ગર્લ ટુ ગર્લ્સ આર પ્લેઇંગ ઓન ધ સીસો, બે છોકરીઓ છે તે ઊંચક નીચકમાં રમી રહી છે. સમ બોયઝ આર રાઇડિંગ ધેર બાઇસિકલ્સ, થોડાક છોકરાઓ પોતાની સાયકલ ચલાવી રહ્યા છે. અ ગર્લ એન્ડ અ બોય આર ઇટિંગ સ્નેક્સ ઇન ધ ગાર્ડન, બગીચામાં એક છોકરો અને છોકરી નાસ્તો કરી રહ્યા છે. સમ બોયઝ આર પ્લેઇંગ વોલીબોલ, થોડાક બાળકો વોલીબોલ રમી રહ્યા છે. ધેર ઇઝ અ બિગ એન્ડ શેડી ટ્રી ઓન ધ પ્લેગ્રાઉન્ડ, મેદાનમાં ખૂબ જ સરસ એવા મોટા અને ઘટાદાર વૃક્ષો છે, છાંયડો આપે તેવા વૃક્ષો છે. અ સ્મોલ બોય એન્ડ અ ગર્લ આર સિટિંગ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ રીડિંગ, એક નાનો છોકરો અને એક છોકરી છે
તે જમીન પર બેઠા બેઠા વાંચન કરી રહ્યા છે। તો જુઓ અહીં તમે આ ચિત્રની અંદર જે વાક્ય આપ્યા છે તમે જોઈ શકો છો જે તમારે કયા કાળમાં લખવાના છે તો કે ચાલુ વર્તમાન કાળમાં। શું કામ? કારણ કે આપણે અત્યારે નજરે જોઈએ છીએ અને આપણી નજરની સામે જે ક્રિયા ચાલુ છે એને આપણે દર્શાવવી હોય તો આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો હોય છે। એટલે કે એમઇઝાર વત્તા આઈએનજી ક્રિયાપદ વાળા જ વાક્યો તમારે પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર લખવાના રહેશે। ત્યારબાદ બીજું ચિત્ર છે, તો બીજું ચિત્ર છે એક માર્કેટનું છે કે જેની અંદર તમે ઘણા બધી વસ્તુઓ જોઈ શકો છો। શોપ્સ, હોકર્સ, ટ્રાફિક પોલીસ, મેન, કાઉસ, બેગર્સ એન્ડ ક્લોક ટાવર, આટલી વસ્તુ છે એ તમે ચિત્રમાં જુઓ છો। એની અંદર વધારે પણ તમે વાક્ય તમારી જાતે બનાવીને લખી શકો છો। ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ માર્કેટ। જુઓ પહેલું વાક્ય છે ધીસ ઇઝથી શરૂ થવું જોઈએ। ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ માર્કેટ, આ એક બજારનું ચિત્ર છે। ધેર આર ક્લોથ શોપ્સ, ફ્રૂટ સ્ટોર્સ એન્ડ અ મેડિકલ સ્ટોર ઇન ધ માર્કેટ। હવે કોઈ વસ્તુ ત્યારે તમે દર્શાવો છો ત્યારે તમારે એમઇઝારનો ઉપયોગ જ કરવાનો, ત્યાં તમારે ચાલુ વર્તમાન કાળ આવશે નહીં। ધેર આર ક્લોથ શોપ્સ, ફ્રૂટ સ્ટોર્સ, અ મેડિકલ સ્ટોર ઇન ધ માર્કેટ, એટલે કે માર્કેટની અંદર કપડાની દુકાન, ફળોની લારીઓ, મેડિકલ સ્ટોર છે। ધ હોકર્સ આર સ્ટેન્ડિંગ વિથ ધેર કાર્ટ્સ, હોકર્સ એટલે ફેરિયાઓ પોતાની લારી લઈને ત્યાં ઊભા છે। અ હોકર ઇઝ સેલિંગ ટોય્સ, એક ફેરિયો રમકડાઓ વેચી રહ્યો છે। જુઓ આની અંદર હવે આવશે કે જ્યારે કોઈ ક્રિયા ચાલુ હોય ત્યારે તમારે એમઇઝાર વત્તા આઈએનજીનો ઉપયોગ કરવાનો હોય છે। હી હેઝ અ ટોય ટ્રેન, તેની પાસે એક રમકડાની ટ્રેન છે। અ ટોય ટ્રેન, અ બોલ, અ કાર, અ ડોલ એન્ડ મેની અધર ટોય્સ, એટલે કે એની પાસે ટોય ટ્રેન છે, એક દડો છે, એક કાર છે, એક ઢીંગલી છે અને બીજા ઘણા બધા રમકડાઓ પણ છે। ધ ટ્રાફિક પોલીસમેન ઇઝ સ્ટેન્ડિંગ એન્ડ કંટ્રોલિંગ ધ ટ્રાફિક, હવે ટ્રાફિક પોલીસ છે તમે જોઈ શકો છો ચિત્રમાં વચ્ચે ઊભો છે, જે શું કરે છે તો કે ટ્રાફિક છે એને કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરે છે ને વચ્ચે ઊભો છે। અ ફ્યુ કાઉઝ આર સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ ઓફ ધ રોડ, થોડી ઘણી ગાયો છે તમે જોઈ શકો છો કે રોડની વચ્ચે ઊભી છે। બેગર્સ આર બેગિંગ ફોર આર્મ્સ, એટલે કે ભિખારીઓ છે પોતાના હાથ લાંબા કરીને ભીખ માંગી રહ્યા છે। ધેર ઇઝ અ ક્લોક ટાવર ઇન ધ માર્કેટ, હવે તમે જુઓ ખૂણામાં તમને એક ક્લોક ટાવર દેખાય છે, ઘડિયાળવાળું ચિત્ર દેખાય છે, એટલે કે માર્કેટની અંદર તમને એક ક્લોક ટાવર પણ દેખાય છે। તો આ હતું એક માર્કેટનું ચિત્ર કે જેની અંદર તમને જે જે વસ્તુ દેખાય છે અને જે જે ક્રિયા શરૂ છે એ તમારે દર્શાવવાની હોય છે। ત્યારબાદનું ચિત્ર છે સીસોર, એટલે કે દરિયા કિનારો, દરિયા કિનારા પર કઈ પ્રક્રિયાઓ, કઈ કઈ ક્રિયાઓ ચાલે છે એ તમારે લખવાનું છે। બોટ્સ, વોલીબોલ, સેન્ડ કેસલ, કેમલ કાર્ટ, હોર્સ કાર્ટ, બલૂન મેન, આઈસ્ક્રીમ સેલર વગેરે વગેરે, એટલે કે આટલી વસ્તુ છે એ તમે ચિત્રમાં જુઓ છો। ધેર ઇઝ અ પિક્ચર ઓફ ધ સીસોર, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સીસોર, આ એક દરિયા કિનારાનું ચિત્ર છે। ધેર આર ફોર બોટ્સ ઇન ધ સી, હવે તમે જોઈ શકો છો કે ચિત્રમાં ચાર બોટ દેખાય છે। ત્યારબાદ ઇટ ઇઝ ઇવનિંગ, સાંજનો સમય છે। સમ બોયઝ આર પ્લેઇંગ વોલીબોલ ઓન ધ બીચ, એટલે કે કિનારા પર થોડા ઘણા છોકરાઓ વોલીબોલ રમી રહ્યા છે। ત્યારબાદ સમ ચિલ્ડ્રન હેવ મેડ અ સેન્ડ કાસલ, થોડાક બાળકો છે એ રેતીના મહેલ બનાવી રહ્યા છે। અ ફ્યુ મેન એન્ડ વિમેન આર ટેકિંગ અ સ્ટ્રોલ ઓન ધ બીચ, થોડા ઘણા પુરુષો અને થોડી ઘણી સ્ત્રીઓ કિનારા પર ચાલી રહ્યા છે। ધેર ઇઝ અ કેમલ કાર્ટ એન્ડ અ હોર્સ કાર્ટ, એટલે કે દરિયા કિનારે એક ઊંટનું છે ગાડું છે અને એક ઘોડાગાડી પણ છે। ચિલ્ડ્રન આર એન્જોઈંગ ધ રાઇડ્સ ઇન ધીસ કાર્ટ્સ, બાળકો છે તે આ સવારી કરીને ખૂબ મજા લઈ રહ્યા છે। ધેર ઇઝ અ બલૂન મેન ટુ, ત્યાં એક ફુગ્ગાવાળો પણ છે।
देर ઇઝ એન આઈસ્ક્રીમ સેલર ઓન ધ સી શો, એટલે કે દરિયા કિનારે એક આઈસ્ક્રીમ વેચવા વાળો પણ છે. તો અહીં તમે જુઓ કે જે જે ચિત્રમાં તમને દેખાય છે એ દરેક વસ્તુ છે એ તમારે વાક્યના રૂપમાં લખવાની હોય છે. અહીં તમે બીજી ઘણી બધી વસ્તુઓ છે એ તમે લઈ શકો છો. જુઓ તો તમે તમારી જાતે વાક્ય બનાવી પણ શકો છો, પણ જે વસ્તુ છે એ જ તમે તેમાં લખી શકો. વધારાની કોઈ વસ્તુ છે એ તમે લખી શકો નહીં. ત્યારબાદ અહીં એક તમને ફાર્મનું ચિત્ર આપવામાં આવ્યું છે. ફાર્મ, હાઉસ, શેડી ટ્રીઝ, બનિયન ટ્રી, વેલ, અર્ધન પોર્ટ્સ, કાવશેડ એન્ડ કાઇટ, એટલે કે આ એક ફાર્મનું ચિત્ર છે જેની અંદર તમે ઘર છે એ જોઈ શકો છો, ઘટાદાર વૃક્ષો જોઈ શકો છો, એક બનિયન ટ્રી છે એ પણ તમે જોઈ શકો છો, વેલ એટલે કે કૂવો, અર્ધન પોર્ટ્સ એટલે કે માટીનો ઘડો, કાવ એટલે કે ગાય, કાવશેડ એટલે કે ગાયને રાખવા માટેની જગ્યા, અને પતંગ ચગાવતા છોકરાઓ. તો આટલી વસ્તુ છે એ આપણે આ ચિત્રમાં દેખાય છે. This is a picture of a farm. આ એક ખેતરનું ચિત્ર છે. It is a big farm. તે ખૂબ જ મોટું એવું ખેતર છે. There is a house on the farm. એટલે કે ખેતરમાં એક ઘર છે. There are many big and shady trees on the farm. એટલે કે ખેતરમાં ઘણા બધા સરસ મજાના ઘટાદાર વૃક્ષો, જે છાંયડો આપે તેવા વૃક્ષો છે. There is an old banyan tree near the house. એટલે કે જૂનું એવું એક બનિયન ટ્રી છે તે ઘરની નજીક છે. ધેર ઇઝ અ વેલ ટુ ધ રાઇટ ઓફ ધ હાઉસ, એટલે કે ત્યાં એક ઘરની જમણી બાજુએ એક કૂવો પણ છે. વન વુમન ઇઝ ડ્રોઈંગ વોટર ફ્રોમ ધ વેલ, એક સ્ત્રી છે તે કૂવામાંથી પાણી સિંચી રહી છે. ધેર આર ટુ અર્ધન પોટ્સ નિયર હર, તેની બાજુમાં બે માટીના ઘડા પડ્યા છે. અનધર વુમન ઇઝ કેરિંગ અ પોટ ઓન હર હેડ એન્ડ વોકિંગ અવે, બીજી સ્ત્રી છે તેણે પોતાના માથા પર ઘડો રાખીને તે ચાલતી જઈ રહી છે. ધ કાવશેડ ઇઝ ટુ ધ લેફ્ટ ઓફ ધ હાઉસ, એટલે કે ગાયને સાચવવા માટેનું જે જગ્યા છે એને કાવશેડ કહેવાય. તે ક્યાં છે? તો કે ધ કાવશેડ ઇઝ ટુ ધ લેફ્ટ ઓફ ધ હાઉસ, એટલે કે ઘરની ડાબી બાજુએ એક ગાયને રાખવા માટેની ગમાણ પણ છે. અ ગર્લ એન્ડ અ બોય આર ફ્લાઇંગ કાઇટ, એક છોકરો અને છોકરી પતંગ ચગાવી રહ્યા છે. તો જુઓ અહીં તમને જે જે વસ્તુઓ દેખાય છે એ બધી જ આમાં આવી જાય છે. તો આવી જ રીતે તમે તમારી રીતે પણ વાક્ય બનાવી શકો છો, અને આની અંદર આપેલા છે એ વાક્ય પણ તમે તમારી રીતે લખી શકો છો. તો તમને પરીક્ષામાં આવી રીતે માત્ર એક ચિત્ર આપવામાં આવ્યું હશે જેના પોઈન્ટ્સ તમને આપવામાં આવ્યા હશે, અને તેની પરથી તમારે ચાલુ વર્તમાન કાળ અને જે વસ્તુ જ્યાં છે એની માટે એમિઝારવાળા વાક્યો છે એ તમારે બનાવવાના રહેશે. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર આપણે જે વસ્તુ જોઈએ છીએ આપણી નજરની સામે છે, માટે હંમેશા એ તમારે ચાલુ વર્તમાન કાળમાં જ લખવાની રહેશે. ચાલુ વર્તમાન કાળ એટલે કે એમિઝાર વત્તા આઈએનજીવાળું વાક્ય. આ બધા જ પિક્ચર ડિસ્ક્રિપ્શન છે, લેટર છે, એ દરેક વસ્તુ તમારે તમારી પાકી નોટની અંદર લખવાનું રહેશે. હવે તમને પ્રશ્ન એ થશે કે પિક્ચર છે એ તો મિસ કેમ લખવા? તો પિક્ચર છે એ તમે ન દોરો તો ચાલશે, માત્ર એની ઉપર શેનું ચિત્ર છે એનું નામ તમારે લખી લેવાનું રહેશે. તો આવી રીતે તમારે દરેક વસ્તુ છે એ તમારી પાકી નોટમાં લખવાની, એ જ તમારું હોમવર્ક છે. થેન્ક યુ.